રાજકોટમાં ગેમર્સમાં કરવામાં આવેલ ફી વધારા બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ MBBS એડમિશન લેવા માટે GMERSમાં ગવર્મેન્ટ કોટા તથા મેનેજમેન્ટ કોટામાં ફી વધારા મામલે નીટની એક્ઝામ ક્રેક કરેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ દેખાવો કર્યા હતા. MBBSમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓએ એકત્રિત થઈને અમને ડોક્ટર બનવા દો ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગવર્મેન્ટ કોટામાંથી 210 સીટ હતી, જે મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે GMERSની એક વર્ષની ફી 3,30,000 હતી, જે રૂપિયા 5,50,000 કરી દેવામાં આવી છે. તો બીજી તરફ મેનેજમેન્ટ કોટાની ફી એક વર્ષની રૂપિયા 9,00,000 હતી, જેમાંથી 17,00,000 કરવામાં આવી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. ફીમાં આ વર્ષે જે જીમર્સ કોલેજમાં વધારો થયેલો છે, જે ઓલમોસ્ટ ડબલ છે, તો અમે 2 વર્ષ મહેનત કરીને નીટની એક્ઝામ આપી અને હવે એ લોકો કહે છે કે આટલો વધારો છે. અને અમારી જે ગવર્મેન્ટ કોટાની જે સીટ્સ હોય એ બી એ લોકોએ મેનેજમેન્ટ કોટામાં કરી નાખી, તો ફીસ ઓલમોસ્ટ બહુ વધારે થાય. તો ગવર્મેન્ટ કોટામાં 30,00,000 સમથિંગ થાય ટોટલ, એન્ડ મેનેજમેન્ટ કોટામાં 80,00,000. તો બધાને એટલી ફી પોસાય એમ નથી, તો જે અમે મહેનત કરી એ બધાનું શું? અમે જે 2 વર્ષ મહેનત કરી આટલા માર્ક્સ કર્યા, તો જે સીટ બી અમારી જે ઓછી થઈ છે ગવર્મેન્ટ કોટાની, તો આટલી ફીમાં અમારે ડોક્ટર કઈ રીતે બનવું? અગર એ લોકો પહેલેથી જાણ કરી દે કે અમે આવી રીતે ફી વધારો કરશું, તો બધા સ્ટુડન્ટ્સ એ રીતે લાઈન સિલેક્ટ કરે કે અમારે શું ભણવું છે, આગળ શું કરવું છે. આ વખતે જીમર્સ કોલેજની ફીસ જે વધારો થયો છે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા, કે જે ગવર્મેન્ટ કોટામાં 3.5 લાખ હતી એ અત્યારે 5.5 લાખ કરવામાં આવી છે, અને જે મેનેજમેન્ટ કોટામાં જે 9 લાખ હતી એ અત્યારે 17 લાખ જેવી કરવામાં આવી છે. જે અત્યારે નીટમાં એડમિશન માટે અમારે કોલેજ તો જવું જ પડશે, અને મિડલ ક્લાસ ફેમિલીને આટલી અસંખ્ય ફીનો વધારો અચાનક પોસાય એમ નથી. મારો સ્કોર 525 છે. સરકારશ્રી ઉપર ભરોસો છે કે સરકારશ્રી જે પણ કરશે એ અમારા સારા માટે જ કરશે, દેશનું ભવિષ્ય એમના હાથમાં જ છે, એટલે એમનું અમને નિર્ણય જે હશે એ સ્વીકાર જ છે. અને ગુજરાત રાજ્ય દ્વારા જીમર્સ જે બનાવેલી હતી સામાન્ય નાગરિક માટેની હતી, સામાન્ય પબ્લિક માટેની હતી, એમાં રાતોરાત અસંખ્ય ફી વધારો કરી લીધો. જે 3.5 લાખ રૂપિયા ફી હતી એની ગવર્મેન્ટ કોટાની ફી 5.5 લાખ રૂપિયા કરી, અને મેનેજમેન્ટ કોટાની જે ફી 9,07,500 હતી એની 17 લાખ રૂપિયા ફી કરી, કે જે અસહ્ય વધારો ગણાય. ટકામાં ગણીએ તો ગવર્મેન્ટ કોટામાં 66% જેટલો વધારો કર્યો છે અને મેનેજમેન્ટ કોટામાં 88% જેટલો વધારો કર્યો છે, જે સામાન્ય પબ્લિકને કોઈ પણ રીતે પરવડે એમ નથી. આ અસહ્ય ફીનો વધારો ગવર્મેન્ટને અમારી નમ્ર વિનંતી છે કે બને એટલી ઝડપથી પાછો લઈ સામાન્ય પબ્લિકને માનસિક શાંતિ આપવાની પ્રયત્ન કરે. અને આ રીતે આ ફીમાં સામાન્ય પબ્લિકના કોઈ પણ છોકરાઓ ભવિષ્યમાં ડૉક્ટર બની નહીં શકે. કેટલા રાજકોટ શહેર અને જિલ્લામાં કેટલા વિદ્યાર્થીઓ જે છે જેમને આ સમસ્યાનો સામનો? રાજકોટમાંથી 11,000 લોકોએ નીટ આપી હતી, એમાંથી કેટલા ક્વોલિફાય થયા એનો ડેટા નથી, પણ એવરેજ 600 ઉપર જે માર્ક આવેલા હોય એને જીમર્સને ગવર્મેન્ટ કોટામાં મળે, અને 550 માર્ક ઉપર આવેલા હોય એને મેનેજમેન્ટ કોટા સુધીમાં મળે. કલેક્ટરને આપી દીધું, બધા ન્યૂઝ પ્રિન્ટ મીડિયામાં આપી દીધું, આજે અમે આ સભા જેવું કરેલું છે, અને હવે ગાંધીનગરમાં બધા શિક્ષણ મંત્રીને જીમર્સની જે મેઇન ઓફિસ છે ત્યાં બી મંગળવારે અમારું અમદાવાદનું વાલી મંડળ જે છે એના છે, અને ભવિષ્યમાં જો કદાચ કોર્ટમાં બી જવું પડે તો એના માટે બી અમે ધીમે ધીમે પ્રિપેરેશન્સ કરી રહ્યા છીએ. સલસપા સાથે મીત ભાયાણી, રાજકોટ.